वेलकम विद्यार्थी मित्रों, आपणे अगाउ पूर्णांक संख्याओ विषे अभ्यास करीए छीए। पूर्णांक संख्याओनी अंदर आपणे विविध प्रकारना गुणधर्मोनो अभ्यास कर्यो, आ उपरांत आपणे स्वाध्याय 1.1 अने स्वाध्याय 1.2 नो पण अभ्यास कर्यो छे। हवे आपणे महत्वना दाखला आवे छे, योग्य गुणधर्मोनो उपयोग करी जवाब शोधो। अगाउ मैं तमने कहेलुं छे कि जे आपणे गुणधर्मो चलाया छे जे खूब ज अगत्यना छे, जे तमारे व्यवस्थित रीते तैयार करवाना छे। जो ये तैयार कर्या होय तो आ दाखला एकदम सीम्पली आपणने आवडी शके छे, बराबर। आपणे पहेलो दाखलो जोईए छीए तो कि योग्य गुणधर्मोनो उपयोग करी जवाब शोधो। स्वाध्याय 1.3 नी अंदर आपणे 1-4 दाखलानो अभ्यास करी चूक्या छीए। पांचमो दाखलो आजे शुरू करीए छीए, योग्य गुणधर्मोनो उपयोग करी जवाब शोधो। एनी अंदर पहेलो दाखलो छे 26 × -48 + -48 × -36, बराबर। हवे आपणे कोईपण गुणधर्मोनो उपयोग करवानो छे। आनी अंदर आपणे विविध प्रकारना गुणधर्मो जोया छे, क्रमनो गुणधर्म जोयो छे, विभाजननो गुणधर्म जोयो छे, सरवाळा विषे समृद्धतानो गुणधर्म, गुणाकार विषे समृद्धतानो, आ दरेके दरेक गुणधर्मोनो आपणे अभ्यास कर्यो छे। आनी अंदर आपणे जोईए तो कि 48 − 48 અને − 48 બંને બે વખત આપેલા છે, બરાબર। તો આપણે એને કોમન કાઢીએ તો કે −48 વિભાજનનો આપણે ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો −26 − −36, બરાબર। કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો આપણે તો કે અંદર લખી કાઢીએ કે વિભાજનના ગુણધર્મોનો, કઈ રીતે વિભાજનનો તો કે −48 અને −48 બંનેની વચ્ચે કયું ચિહ્ન છે, સરવાળો એટલે ગુણાકારનું આપણે સરવાળાની અંદર વિભાજન કર્યું। 26 અને 36 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, પરંતુ આપણે 48 બે વખત છે, 48નો 26 સાથે પણ ગુણાકાર છે અને 48નો −36 સાથે પણ ગુણાકાર છે, એટલા માટે આપણે 48ને 26 અને 36નું સર્વ ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું, બરાબર। હવે આપણે આગળ દાખલો જોઈએ તો કે −48ના −48 ગુણાકારના ગુણાકાર 26 − −36 બરાબર કેટલા આવે તો કે આપણે દાખલા તરીકે અહીંયા જોઈએ કે 26 − −36 બરાબર કેટલા થાય તો કે 26 × −36 બરાબર કેટલા આવે −10, બરાબર। આપણે −10 આવે તો અહીંયા આપણે કેટલા લખી કાઢીએ −10। હવે બંને સંખ્યાઓ કેવી છે, ઋણ। જો બેકી સંખ્યામાં ઋણ સંખ્યા આવતી હોય તો આપણો જવાબ હંમેશા કયો સંખ્યા જવાબ આવે છે, સરવાળો, ધન સંખ્યા આવે। 48 × 10 આપણે 1 શૂન્ય છે પાછળ લગાવી દેવાનું તો જવાબ કેટલો આવશે, 480 આપણો જવાબ, બરાબર। ફરીથી એક વખત સમજાવીએ, 48 બે વખત છે, 48નો 26 સાથે પણ ગુણાકાર છે, આ 48નો 36 સાથે પણ ગુણાકાર છે, એટલે આપણે સરવાળાનો ગુણાકાર પર વિભાજન કરીએ, 48ને કોમન લઈએ, 26 અને 36નો સરવાળાની અંદર વિભાજન કરીએ। આપણે અહીંયા કૌંસમાં લખીએ કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કર્યો, 48ના 48, 26 − 36 બરાબર જવાબ આવે છે −10। બંને જગ્યાએ માઇનસનું ચિહ્ન આવે છે, વચ્ચે ગુણાકારનું ચિહ્ન, એટલે આપણો જવાબ કયો આવશે, ધન। બંનેનો ગુણાકાર કરીએ, 48 × 10 બરાબર 480। એવો જ બીજો દાખલો, એની અંદર સંખ્યા આપણને આપેલી છે 8 × 53 × −125। આની અંદર પણ આપણે કોઈપણ ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે, તો આની અંદર આપણે કયા ગુણધર્મોનો ઉપયોગ કરીએ, બરાબર, તો કે આપણે ગુણાકારના ગુણધર્મોનો ઉપયોગ કરીએ। ગુણાકારમાં ગુણાકારનો ગુણધર્મોનો આપણે ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરીએ, બરાબર, ક્રમનો ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો કોઈપણ સંખ્યાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો એના જવાબની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર પડતો નથી। તો આપણે અહીંયા લખીએ, એક જૂથ બનાવીએ −125 × 8 × 53, આ એટલા માટે આપણે આ બેનું ગ્રુપ બનાવ્યું 8 અને 125નું, કારણ કે આપણને ગુણાકાર કરવામાં સરળતા પડે। 125ને 8 વખત આપણે ગુણીએ, બરાબર, તો આપણો જવાબ કેટલો આવે છે, 1000, પરંતુ એક ધન છે, એક ઋણ અને એક ધન છે, એટલા માટે આપણો જવાબ કયો આવશે, ઋણ।
गुण्या आपणे केटला छे 53 53 बराबर 125 गुण्या 8 बराबर 1000 गुण्या 53 53 बराबर 53 एक बे अने त्रण जेटला शून्य छे आपणे मूकी देवाना। एक संख्या ऋण छे बीजी संख्या धन छे तो आपणे क्यूँ चिन्ह आवशे ऋण माटे आपणो जवाब आई जशे माइनस एकम दशक 100 1000 10000 एटले 53000 आपणो जवाब आवशे। आनी अंदर आपणे कया गुणधर्मोनो उपयोग कर्यो तो के अहींया लखी काढ़िए आपणे के क्रमनो गुणधर्मो एना जेवो त्रीजो दाखलो आपणने आपेलो छे 15 - 25 - -4 - -10 आनी अंदर पण आपणे क्रमना गुणधर्मोनो उपयोग करिए बराबर। तो के जेनो गुणाकार आपणे सरळताथी करी शकीए छीए एवी बे संख्याओनो आपणे जूथ बनाईए बराबर। तो के 25 - 25 - 4 - 15 - 10 अपने आ रीते जूथ केम बनाया कारण के 25 - 4 आपने खबर है 100 थाय बने संख्याओ माइनस है अपने बने जूथ बनाई दिए छे अलग अलग तो बने संख्याओ माइनस है जवाब क्यों आई जैसे धन ऋण एट्ले कि 100 × 15 × 10 बराबर के 150 परंतु एनी अंदर चिन्ह क्यों आवशे एक धन है बीजू ऋण एट्ले आपणो चिन्ह क्यों आवशे ऋण। હવે 100 × 150 કરીએ તો આ 2 શૂન્ય છે 2 શૂન્ય પાછળ લગાડી દઈએ આપણે તો કે 1 અને 2 એક ધન છે ને બીજી સંખ્યા ઋણ છે એટલે આપણો જવાબ કયો આવશે ઋણ અને આપણો જવાબ આવી જશે 15000। આના જેવા જ આપણા બીજા દાખલા જે છે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી અને જવાબ શોધવાનો છે એની અંદર આગળનો દાખલો -41 × 102 આનું પણ આપણે વિભાજન કરી શકીએ 41 ના 41 રહેવા દઈએ અને 102 ના 2 ભાગ પાડી દઈએ 100 × 100 - 2 બરાબર આ રીતે 2 ભાગ પાડીને પણ આપણે એ દાખલા ગણી શકીએ છીએ। ત્યાર પછી આગળનો દાખલો છે 625 - -35 - -625 - 65 તો અહીંયા આપણે 625 માઇનસ અને 625 એક વખત ધન છે એ બંનેનો આપણે જે ગુણાકારની સરવાળાની અંદર છે એનો આપણે ગુણાકારની અંદર વિભાજન કરીને પણ દાખલા ગણી શકીએ છીએ। ત્યાર પછી આગળનો છે 7 × 50 - 2 બરાબર તો આપણે 7ને પહેલાં 50 વડે ગુણીએ ઓછા 7ને ફરીથી 2 વડે ગુણીએ અને એ રીતે પણ આપણે એનો ગુણાકારનું બાદબાકીની અંદર વિભાજન કરીને દાખલા ગણી શકીએ છીએ। જે આગળના અગત્યના જ ખૂબ જ અગત્યના દાખલા છે એ દરેકે દરેક તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને આ દરેકે દરેક દાખલા ઘરેથી વ્યવસ્થિત રીતે ગણવાના છે। અસ્તુ હવે આપણો એનાથી આગળનો દાખલો દાખલા નંબર 6 ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 અંશથી શરૂ કરીને 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે। પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે એટલે કે અત્યારે ઓરડાનું તાપમાન જ્યારે પ્રક્રિયા ઠંડુ કરવાની પ્રક્રિયાના સમયે ઓરડાનું તાપમાન કેટલું હતું તો કે ઠંડુ કરવાના સમયે તાપમાન બરાબર 40 અંશ સેલ્સિયસ તાપમાન એ વખતે હતું। દર કલાકે આપણે 5 અંશ સેલ્સિયસ ઘટાડીએ છીએ બરાબર તો કે આપણે લખીએ કે ઘટાડવાનો દર બરાબર 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક પણ કેટલા કલાક સુધી આપણે ઘટાડીએ છીએ તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક સુધી આપણે ઘટાડીએ છીએ એટલે કેટલું ઘટશે તો કે 10 કલાક સુધીમાં 10 કલાક અને 1 કલાકનો કેટલો ઓછો થાય છે 5 અંશ સેલ્સિયસ બરાબર કેટલું તાપમાન ઘટશે 50 અંશ સેલ્સિયસ તાપમાન ઘટશે।
बराबर, परंतु ते समय तापमान केटलू हतुं 40°C। तो आपणे आ वखते त्यार पछी ठंडु कर्या पछी प्रक्रिया चालू कर्याना 10 कलाक पछीनुं ओरडानुं तापमान 40°C ने 10 कलाक पछी केटलू थाय छे 50°C तापमान माटे प्रक्रिया चालू कर्याना 10 कलाक पछी ओरडानुं तापमान केटलू हशे -10°C तापमान हशे। बराबर, फरीथी एक वखत ठंडु करवानी प्रक्रिया माटे ओरडाना तापमाने 40°C थी शुरू करी, एटले के ए वखते ओरडानुं तापमान केटलू हतुं 40°C करीने प्रति 5°C कलाकना दरेक घटाड़वानुं जरूरी छे, एटले के एक कलाकनी अंदर केटलुं घटे छे 5°C। दाखला तरीके 40° अत्यारे आपणुं सेल्सियस तापमान छे आपणा रूमनुं, अने अत्यारे 12 वाग्या छे, तो 1 वागे केटलुं थशे, तो के 5°C घटशे, एटले केटलुं थशे 35°C। आवुं आपणे केटला कलाक घटाड़वानुं छे, 10 कलाक सुधी घटाड़वानुं छे, एटले 10 कलाक सुधी घटाड़ीए तो 5°C दर कलाके घटे छे, तो टोटल 10 कलाक पछी केटलुं घटशे 50°C जेटलुं तापमान घटशे। શરૂઆતમાં ઓરડાનું તાપમાન કેટલું હતું 40°C, અને 10 કલાક પછી આપણે ઓરડાનું તાપમાન જોઈએ તો કે -40°C શરૂઆતનું હતું, અને ત્યાર પછી આપણે ઘટાડીએ કેટલું છે -50°C ઘટે છે, એટલા માટે આપણું એ વખતે ઓરડાનું તાપમાન 10 કલાક પછી કેટલું હશે -10°C તાપમાન હશે। એના જેવો જ બીજો દાખલો વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે, દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે, અને પ્રશ્નોના જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે। આપણે કોઈ પણ એક ટેસ્ટ લઈએ છીએ અથવા તો આપણે ક્વિઝ રમાડીએ છીએ, બરાબર, દરેકે દરેક ક્વિઝની અંદર આ પ્રકારે જ હોય છે કે જો આપણે સાચા જવાબ આપીએ તો આપણને અમુક પ્રકારના માર્ક્સ મળે છે, અને જો આપણે ખોટા જવાબ આપીએ તો આપણા જે માર્ક્સ છે એની અંદરથી પણ તે બાદ થાય છે। તે એવું જ આની અંદર છે કે કોઈ એક 10 પ્રશ્નોનો ટેસ્ટ લેવામાં આવે છે અથવા ક્વિઝ લેવામાં આવે છે, એની અંદરથી કોઈ પણ વિદ્યાર્થીના સાચા ગુણ પડે એ ટીમને અથવા તો એ વિદ્યાર્થીને 5 ગુણ મળે, અને એની અંદર જો જવાબ આપવામાં ખોટો પડે, બરાબર, જો ખોટો જવાબ આવે તો -2 એના ઓછા થાય છે, અને જો એ જવાબ ના આપે તો એના 0 ગુણ થાય છે। આપણે KBCની અંદર પણ, કોણ બનેગા કરોડપતિની અંદર પણ આ પ્રકારનું આપણે જોઈએ છીએ। તો એની અંદર પણ પહેલો પ્રશ્ન છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ આપે છે તો તેને કેટલા ગુણ હશે। કોઈ વિદ્યાર્થી છે મોહન કરીને, એના 4 સાચા જવાબ આપે છે અને 6 ખોટા, એટલે કે 10 પ્રશ્નો છે, 10 પ્રશ્નોની અંદરથી એના બધાના જવાબ આપે છે, એની અંદરથી એના 4 જવાબ સાચા પડે અને 6 જવાબ કેવા પડે છે, ખોટા પડે છે, તો એના ટોટલ એને કેટલા ગુણ મળ્યા હશે। તો આપણે ગણતરી કરીએ તો કે સાચા જવાબ માટે ગુણ બરાબર સાચા જવાબ કેટલા પડે છે 4, અને એના કેટલા ગુણ મળે છે સાચો જવાબ હોય તો 5 ગુણ, બરાબર 5 ચોક કેટલા થાય 20 ગુણ એને સાચા જવાબ માટે મળે છે। એટલે 4 પ્રશ્નોના જવાબ એના સાચા પડે છે એટલે એને 20 માર્ક્સ મળી જાય। દાખલા તરીકે પહેલાં 4 પ્રશ્નો એના સાચા પડે છે તો એનો 4 પ્રશ્ન પછી સ્કોર કેટલો હશે 20, ત્યાર પછી 6 ખોટા જવાબ આપે છે તો કે ખોટા જવાબ માટે કેટલા ખોટા જવાબ આપે છે 6, અને 1 ખોટો જવાબ આપે તો એના કેટલા થાય છે -2, બરાબર, એના કેટલા માર્ક્સ થશે -12 એના ઓછા થશે। હવે આપણે એના ટોટલ કેટલા ગુણ મેળવ્યા હશે એ આપણે ગણતરી કરીએ તો કે કુલ મેળવેલ ગુણ બરાબર ટોટલ કેટલા ગુણ સાચા મેળવ્યા છે 20 ગુણ સાચા મેળવ્યા, એની અંદરથી કેટલા બાદ થશે -12, બરાબર શું આવશે તો કે 8 ગુણ એણે મેળવ્યા હશે। 20ની અંદરથી 12 બાદ કરીએ તો કેટલા ગુણ મેળવ્યા હશે 8 ગુણ એણે મેળવ્યા હશે।
ત્યાર પછીનો એની જ અંદરનો બીજો દાખલો છે કે રેશમાના પાંચ સાચા જવાબ અને પાંચ ખોટા જવાબ છે તો તેના કેટલા, તો કે રેશમાના સાચા જવાબ માટેના ગુણ પાંચ સાચા આપે છે, એકના કેટલા છે પાંચ ગુણ, બરાબર કેટલા હશે 25 ગુણ એને પહેલાં સાચા જવાબ માટે મળે છે. ત્યાર પછી રેશમા બીજા પાંચ ખોટા જવાબ આપે છે, એટલે કે રેશમાના ખોટા જવાબ માટેના ગુણ બરાબર 5 × -2. માઇનસ બે કેમ, કારણ કે ખોટો જવાબ આપે તો એના માઇનસ બે ગુણ બાદ થાય છે, માટે -10. માટે રેશમાએ મેળવેલ ગુણ બરાબર 25 - 10 બરાબર એને કેટલા મેળવ્યા હશે 15 ગુણ મેળવ્યા હશે. ત્યાર પછી આગળનો ત્રીજો પ્રશ્ન છે, હિના 7 જવાબો લખે છે તેમાંથી 7 સાચા અને 5 ખોટા પડે છે બરાબર, અને બીજા 3 જવાબોના તે જવાબ આપતી નથી, એટલે જેના જવાબ ના આપે એના તો કેટલા આવે છે 0 માર્ક્સ, એટલે એનો કોઈ સવાલ નથી. 2 સાચા આપે છે એટલે કે કેટલા થશે 2 × 5 બરાબર કેટલા થશે 10, અને 5 ખોટા આપે છે એટલે કે 5 × -2 બરાબર કેટલા આવશે 10, માટે 10ની અંદરથી 10 બાદ કરીએ તો એનો જવાબ કેટલો આવશે 0, એટલે કે હિનાના જવાબ માટે એના હિનાના કુલ ગુણ કેટલા થશે 0 ગુણ થશે. અને એવો જ દાખલો 8મો છે, એક સિમેન્ટ કંપનીએ સફેદ સિમેન્ટની ગુણ વેચતા તેને 8 રૂપિયા નફો થાય છે અને 1 ગુણ રાખોડીની સિમેન્ટ વેચતા તેને 5 રૂપિયાની ખોટ જાય છે. આવી રીતે મહિનાની અંદર 3000 સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચે છે તો તેને કેટલો નફો અથવા કેટલી ખોટ ગઈ હશે એ આપણે જોવાનું છે. ત્યાર પછી એની અંદર પણ બીજો પ્રશ્ન એવો જ છે કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો પણ તેને નફો કે ખોટ ન જાય બરાબર, એટલે કે બંને સરભર થઈ રહે એ રીતે 6400 ગુણ રાખોડી સિમેન્ટની વેચાઈ હોય તો એને સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય એ પણ આપણે ચેક કરવાનું છે. ત્યાર પછી હવે છેલ્લો એક દાખલો આપણો 9મા નંબરનો જે દાખલો છે, ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે સાચું વિધાન બનાવો. એની અંદર પહેલો દાખલો છે -3 × ખાલી જગ્યા બરાબર 27. આ તો દાખલા આપણે અગાઉ જોઈ ગયા છીએ. એની અંદર પહેલો દાખલો છે -3 × ખાલી જગ્યા બરાબર 27. હવે પહેલાં તો અહીંયા 27 જવાબ આવ્યો છે, પ્લસ છે, તો અહીંયા આપણે બંને ચિહ્નો માઇનસ હોય તો અને તો જ આપણને જવાબ 27 મળે. તો અહીંયા પહેલાં આપણે માઇનસનું ચિહ્ન મૂકી દઈએ અને 3ને કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 27 જવાબ મળે, તો કે 3ને કઈ સંખ્યા 9 + 27 તો મૂકશે, એટલો જવાબ આવશે -9. બીજો દાખલો છે આની અંદર 5 × ખાલી જગ્યા બરાબર -35. હવે આપણે જવાબ જોઈએ છે, -1 સંખ્યા ધન આપેલી છે, બીજી સંખ્યા કેવી જોઈશે ઋણ. હવે ઋણ સંખ્યા જે છે એને એવી સંખ્યા જોવાની કે આપણે એને 5 વડે ગુણ્યા તો જવાબ આપણને 35 મળે. તો કઈ સંખ્યાને, તો કે -7. -7 × 5 બરાબર કેટલા થઈ જાય 35. આ રીતે આપણે કોઈપણ દાખલા જે છે એ 2 સંખ્યાઓ જો ઋણ હોય તો જવાબ ધન મળે, 1 સંખ્યા ઋણ અને 1 સંખ્યા ધન હોય તો આપણને જવાબ ઋણ મળે. આ રીતને જે બીજી 2 ખાલી જગ્યાઓ છે એ પણ તમારે પોતાની જાતે કરવાની છે બરાબર. એને આખો સ્વાધ્યાય વ્યવસ્થિત રીતે તમારી નોટમાં ગણવાનો છે, ખૂબ જ અગત્યનો સ્વાધ્યાય છે. અસ્તુ.